भगवान ये तो प्रबल जो तो काल शरण वंदन करे कटे नहीं विघ्न कोई। काल शरण वंदन करे कटे नहीं विघ्न कोई। શબ્દો સંત શ્રી સતી લોયણના છે, જેણે આ વાણીમાં લાખાને લક્ષ્યમાં રાખીને જગતના દરેક સાધકોને એક રાહ બતાવ્યો છે. રાહ એવો બતાવ્યો છે કે જો તમારે બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો. તો આવું કેમ કહે છે? કારણ કે સંતોનો અને શાસ્ત્રોનો એક અટલ સિદ્ધાંત છે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. તો આવું કહેવાનું કારણ શું? નહીતર એક મુદ્રા લેખ છે કે સર્વ ખલ્વૈદમ બ્રહ્મ. જય હો બાપુ, જય હો. બ્રહ્મ સિવાય કોઈની સત્તા કે સ્થિતિ નથી. તો આવું કહેવાનું કારણ માત્ર એટલા માટે છે કે કોઈ પણ જીવ પોતાના અખંડ અસ્તિત્વ નહીં રહેતા દ્વૈતપણાનો સ્વીકાર કરી લેવાથી અહીંયા અખંડ આનંદ છોડી દીધો છે, અને વિષયાનંદમાં ફસાઈ જવાથી એમાં પ્રીતિ વધારે ગામી ગઈ છે, અને અનેક ઈર્ષા વાસના એના જીવનમાં જાગી છે. વિષય ભોગની વાસના, સમૃદ્ધિ મેળવવાની વાસના, પોતાની મહાનતાની વાસના, પોતાની નામના વધારવાની વાસના. તો વાસના એ ગમે તેવી
જીવનમાં હોય તો આખા વિશ્વમાં નામના થઈ જાય, પણ વાસના નથી મળતી. તો સંતોનો એક સિદ્ધાંત છે કે વાસના ક્ષય અને મનોનાશ એ જ મોક્ષ છે. આ કેવું હેલું છે, પણ આવી સ્થિતિ પ્રાપ્ત કરવી ને એ ગહન છે. માટે લોયણ કહે છે કે હે લાખા, તમારે જો બ્રહ્મા ભળવું હોય, તમારા સ્વરૂપને જો પામવું હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, તો હેત તમારો જે આ જગતના પદાર્થોમાં છે એ ઘટાડી અને આ પદમાં હેત વધારો. અને તમારા મનમાં અનેક પ્રપંચ જે ઉઠે છે એને મેળો, એટલે એને છોડી દો. તો પ્રપંચ એટલે શું? પ્રપંચ એને કહેવાય કે આજે હોય ને કાલે ન હોય. આવી જે બાબત છે ને એ બધો પ્રપંચ છે. તો સ્વરૂપના જ્ઞાન સિવાય આ જગતમાં જે કાંઈ બને છે ને એ બધો પ્રપંચ છે. તો આ પ્રપંચને છોડવો પડે અને નૂરતે સુરતે કરી લો મેળા. તો નૂરતને જ્ઞાન કહેવાય અને સુરતને ધ્યાન કહેવાય. આ ધ્યાન અને આ જ્ઞાનથી આ તત્વને મેળવી લો, એટલે કે એને પામી જાઓ. અને તમારા જીવનમાં જે ફળની ઈચ્છા છે એનો ત્યાગ કરી દો. કારણ કે જગતમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કાર્ય કે કાંઈ પણ ક્રિયા કરે ને, પણ અંદરથી કાંઈ ને કાંઈ એને ઈચ્છા હોય છે. તો હાસો જ્ઞાની તો એ છે કે એને મોક્ષની પણ ઈચ્છા ન થવી જોઈએ. કારણ એ સદગુરુના જ્ઞાનથી અને સમજણ પોતાના જીવનમાં સદગુરુના જ્ઞાનથી જે સમજણ પામી ગયા હોય તો એને સમજાઈ ગયું હોય કે મોક્ષ છે ને એ તો પોતાનું સ્વરૂપ છે. પણ જરૂર છે આવા કોઈ જ્ઞાની મહાપુરુષની.
તો સતી લોયણ કહે છે કે આ જગતની જે બાજી છે એ એક તરણા બરોબર છે. તો આનો અર્થ એવો છે કે સંતો અને શાસ્ત્રોનો એક સિદ્ધાંત છે કે જગત એવું ત્રણ કાળમાં નથી, જે બ્રહ્મ સ્વરૂપ જેને આપણે ભગવાન તરીકે સ્વીકાર્યા છે એવા શ્રી રામ એના સદગુરુ વિશિષ્ટ ગુરુને શરણે જઈ અને કહે છે કે હે પ્રભુ આ જગત એવું શું છે એ મને સમજાવો. અને ત્યારે વશિષ્ઠ કહે છે કે હે રામ જો વાંદણીને પુત્ર હોય તો જગત હોય અને સસલાને જો શિંગડા હોય તો જગત હોય અને આ સસલાના શિંગડાના હથિયાર બનાવીને એ વાંદણીનો પુત્ર ગાંધર્વ નગર જીતી જાય અને ન્યા રાજા બની રાજ કરતો હોય એ વાત સાચી હોય ને તો જગત સાચું હોય. આવો અટલ સિદ્ધાંત છે. માટે આ જગતની જે કાંઈ અજાયબી છે, જે વિસ્મયતા છે, એ બધી માયા છે અને એને મનથી જૂઠી એટલે ખોટી માનવાની જરૂર છે. તો એ લાખા એમાં ફસાતા નહીં, કારણ કે આ બધું કાળના ઝપાટે ઝડપાઈ જાય. તો કાળ એટલે શું? કાળ એટલે સમય. સમય બધાને ખાઈ જ જાય છે, જેમ કાળ બધાને ખાઈ જાય ને કાળ એટલે સમય, સમય બધાને ખાઈ જ જાય છે. તો આ સમય બધો ખાઈ જ જાય. આ કાળ જેને આપણે કાળ કહીએ, જેને મૃત્યુ કહીએ, એને મહાપુરુષો સમય કહે છે. તો આ સમયમાં બધું જેટલું કાંઈ હોય ને બધું ઝડપાઈ જાય છે. ગમે તેવી નામના કદાચ આ વિશ્વમાં મેળવી હોય પણ એક આંખના પલકારમાં આ બધું ભૂંસાઈ જાય છે. તો ગમે એવી નામના મેળવી છે પણ મુક્ત દિશા નહીં પામી શકાય. તો મુક્ત દિશા જો નહીં પમાય ને તો આ જીવ છે ને, જે જીવનો ભાવ, જીવભાવ એ ઉડી જાય. તો જીવ એવું કાંઈ છે નહીં, એ માત્ર ભ્રમણા છે. તો એ ભ્રમણાને સદગુરુના જ્ઞાનથી ભાંગવાની જરૂર છે. પણ એમાં જો હેત વધે તો આ પામી શકાય. તો હેત વધારવાની જરૂર છે. અને જે મનનો જે પ્રપંચ છે ને એ પ્રપંચને છોડવાની જરૂર છે.
તો જાગીને જોશો તો ઈશ્વર મળશે. તો જાગવું એટલે શું? આપણે દરેક જાગીએ છીએ, તો આમાં જાગવાનું કેમ કહે છે? પણ એ જાગવું છે ને એ સત્ય નથી, હાસું નથી. હાસું જાગવું, સત્ય જાગવું તો એ છે કે આપણી જે જાગ્રત અવસ્થા છે જાગ્રતમાં જાગ્રત રહેવું, જાગ્રતમાંથી જાગી જવું, એ હાસું જાગવું છે. જીવભાવમાંથી આત્મભાવમાં આવવું ને એ હાસું જાગવું છે. દેહનો અધ્યાસ છોડીને આત્માનો અધ્યાસ રાખવો એ હાસું જાગવું છે. તો આત્મા અધ્યાસ છે ને એ જ્ઞાન અધ્યાસ છે. આવું જ્યારે જાગ્રત થઈ જવાય ત્યારે ઈશ્વર મળે. પણ મળે ક્યાંથી? બીજો હોય તો મળે ને, પણ બીજો જ નથી. તો મળે એટલે એનો અર્થ એવો છે કે એને પામી જવાય, એ સ્વરૂપે બની જવાય. પણ આવું કેમ નથી બનતું? તો એનું કારણ એ છે કે સંકલ્પ અને વિકલ્પની આપણા જીવનમાં ગાંઠ બંધાણી છે. સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ. તો આ સંકલ્પ અને વિકલ્પ છે ને એ આપણો ધર્મ નથી, એ ધર્મ મનનો છે અને એનો આપણે સ્વીકાર કરી લીધો છે. અને એ ગાંઠ એવી બંધાણી છે કે આ બધું હું જ કરું છું અને આ બધું મારું જ છે. તો આ ગાંઠ છે ને જગતનું ગમે એવું જાણ પણ હશે, ગમે તેવું જ્ઞાન હશે, પણ એ નહીં છૂટે. આ ગાંઠ તો જે સદગુરુ છે, મહાપુરુષ છે, એનું જે જ્ઞાન છે, એનો જે વસન છે, એનો જે શબ્દ છે, તો એના જ્ઞાનથી આ ગાંઠ છૂટે. મેલો રે હા
याद थे करी लो तो संतो कैसे के आ मार्गे जो सालता थया होय तो हारी जवानी जरूर नथी, हिम्मत राखवानी जरूर छे। जो व्यवहारिक दिशा में पण काई काम करता होय कदास अने जो हिम्मत हारी जाओ काम बंद करी दो तो ये काम अधूरू रही जाए। दाखला तरीके आपणे हालीने द्वारिका जावू छे एवं नक्की कर्यो अने चालता थया पछी अर्धे पहोंच्या पछी हारी जाओ के हवे थाकी जाय हवे नहीं हलाय तो द्वारिका न पोसाय। एम गिरनारनो डूंगरो छे એ સડવા જાય ને અડધે સુધી જાય ને અંબાજીએ પોગીએ એટલે કે હવે થાકી જાય હવે આપણીથી ન સડાય તો અડધેથી પાછું ફરવાનું મન થઈ જાય, હિંમત હારી જાય એટલે। પણ ગમે તેવું સંકટ હોય, ગમે તેવા થાકી જાય, સડવું એટલે સડવું। ગુરુ દત્તાત્રેયને ટોશે જઈને ન્યાયનો ટંકોરો વગાડવો છે, આવું મનમાં જ્યારે હજડ નક્કી કરી લે અને હિંમત રાખે ને તો જ એ સડી શકે। પણ આ વ્યક્તિ જો આવી હિંમત રાખે ને તો ગમે તેવો માર્ગ હોય પહોંચી જવાય। પણ આ તો આધ્યાત્મિક માર્ગ છે, આમાં તો જે ગુરુએ આપેલું વચન છે એમાં વિશ્વાસ રાખીને ચાલવાની જરૂર છે। પણ સદગુરુ હાસા હોવા જોઈએ, માર્ગ પણ હાસો હોવો જોઈએ। તો શૈલનસિંહની શૈલી આવું બોલે છે અને કહે છે કે તો એ વચન છે જે સત્ય વચન છે એને સમજી અને જે અખંડ સુખ છે, જે અખંડ આનંદ છે એને તમે પામી જાઓ અને એને માણો। સદગુરુ ભગવાનની જય।